બનાસકાંઠા લોકસભા બેઠક, જ્યાં જામ્યો છે ચૂંટણી જંગ. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના શંકર ચૌધરી પર પ્રહાર કર્યા. એટલું જ નહીં, પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. પાલનપુરના સામઢી ગામે ચૂંટણી સભા સંબોધતા ગેનીબેને પોલીસને યાદ અપાવી કે 58 વર્ષ જ નોકરી કરવાની છે અને પ્રજાના પરસેવાનો પગાર મળે છે, નહીં કે ભાજપનો. સભામાં બેઠેલા લોકોને પણ કહી દીધું કે 5-10 FIR થાય તો તૈયારી રાખજો, આપણને કંઈ થવાનું નથી. ગેનીબેને શંકર ચૌધરીનું નામ લીધા વિના 2017 અને 2022ના ચૂંટણી પરિણામની યાદ અપાવી. તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે, તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા, એ કામની જવાબદારી તમારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા. 5-15 FIR થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આખાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી.